पारोल इंस्टिट्यूट खाते होमियोपेथी के सारवार पर राष्ट्रीय सेमिनार योजायो हतो। पारोल इंस्टिट्यूट ना वर्ग डॉक्टर जयेश पटेल होमियोपेथी के सारवार अंगे लोक जागरूकता वधे ते दिशा में कार्यरत छे, जेना भाग रूपे आज पारोल इंस्टिट्यूट खाते राष्ट्रीय सेमिनार नु आयोजन कर्यु हतु, जेमा देशभर माथी होमियोपेथिक ना तबीबो प्राध्यापको अने विद्यार्थियों मोटी संख्या में जोड़ाया हता। होमियोपेथिक विषय ना राष्ट्रीय सेमिनार मा सेंटर काउंसिल ऑफ होमियोपेथिक ना डॉक्टर रामजी सिंह, सौराष्ट्र यूनिवर्सिटी ना डॉक्टर महेश पादरिया, पारोल इंस्टिट्यूट ना डॉक्टर जयेश पटेले पोताना विचारों रजू करता शहरों साथे गामों सुधी होमियोपेथिक सारवार पहुंचे ते दिशा मा कार्य करवानुं जणाव्युं हतुं। मेडिकल साइंसिस नी अंदर फर्धर रिसर्च अने पोस्ट ग्रेजुएशन कोर्सिस नी एक डिमांड ऊभी थई छे, त्यारे सौराष्ट्र यूनिवर्सिटीए MD होमियोपेथी માટેના અભ્યાસક્રમ મંજૂર કર્યા છે અને એનું NOC આપી દીધેલું છે। ભવિષ્યની અંદર હું આશા રાખું છું અને મારી શુભકામનાઓ પાઠવું છું કે જવાહરલાલ નહેરુ હોમિયોપેથ મેડિકલ કોલેજ પારૂલ કેમ્પસમાં સ્થિત છે એ MD હોમિયોપેથીનો અભ્યાસક્રમ 2014માં તાત્કાલિક શરૂ કરે અને વિદ્યાર્થી હોમિયોપેથીની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસ શરૂ થાય અને ભવિષ્યમાં આ જે મેડિકલ સાયન્સીસ કે હોમિયોપેથી મેડિકલ સાયન્સીસમાં જ્યારે રિસર્ચની આવશ્યકતા છે ત્યારે ક્લિનિકલ રિસર્ચ થાય એના માટે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસની જરૂર હતી ગુજરાતમાં અને અમે એ પ્રમોટ કરવા માટે અમે પ્રયાસ કર્યો છે। આજે ફરી વખત આ નેશનલ સેમિનાર આયોજિત કરવા માટે અને જે ખાસ કરીને આનંદની વાતો એ છે કે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના પ્રેસિડેન્ટ ડૉક્ટર રામજી સિંહ પણ અહીંયા ઉપસ્થિત છે, વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર ભાસ્મેરજી પણ ઉપસ્થિત છે, તો એ બહુ આનંદની વાત છે કે એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને ગુજરાતની અંદર હોમિયોપેથી મેડિકલ સાયન્સની પ્રમોટ કરવા માટે યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય પણ ખૂબ ખૂબ પ્રયાસ કરી રહ્યા છે। ફરી વખત મારી શુભકામના સાથે આ ઉપરાંત ડોક્ટર જયેશ પટેલે પારૂલ કોલેજમાં હોમિયોપેથિકમાં MD કોર્સ ચલાવવાની પણ જાહેરાત કરી હતી। પારૂલ કેમ્પસમાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં ડોક્ટરો, પ્રોફેસરો અને ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓને ઇન્ટર્ન બધા થઈને 1600 ડેલિગેટ ભાગ લીધો। કલકત્તાથી બહુ જાણીતા ડૉક્ટરો આજે લેક્ચર આપશે। ગુજરાતમાં 16 હોમિયોપેથી કોલેજ છે, હોમિયોપેથીનો વિકાસ થાય અને રિસર્ચ અંગે ગહન ચર્ચા થાય એ માટે પ્રથમવાર ગુજરાતમાં આ કોન્ફરન્સ શરૂ કરી છે। પારોલમાં ઘણીવાર ઇન્ટરનેશનલ લેવલે કોન્ફરન્સો થાય છે પણ આયુર્વેદ અને હોમિયોપેથીમાં આવી કોન્ફરન્સનું આયોજન આ વર્ષથી શરૂ કર્યું છે અને દર વર્ષે નેશનલથી ઉપર જઈને ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થાય એવી વ્યવસ્થા પારૂલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ઇવન ગુજરાતના બધા શહેરોમાં આજથી 15-20 વર્ષ પહેલાં હાર્ડલી 2-4 હોમિયોપેથ હતા, પણ આજે વડોદરા શહેરમાં જ 250થી વધારે હોમિયોપેથ પ્રેક્ટિસ કરે છે, અમદાવાદમાં 500થી વધારે હોમિયોપેથ પ્રેક્ટિસ કરે છે। એ જ બતાવે છે કે હોમિયોપેથી અત્યારે સેકન્ડ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે। ગુજરાતમાં પહેલો MDનો કોર્સ પારૂલ ખાતે શરૂ થશે અને એના માટે હું વાઇસ ચાન્સેલર અને પ્રેસિડેન્ટ સાહેબનો આભારી છું। 18 સીટથી ચાલુ વર્ષે શરૂ કરીશું અને વર્ષે વર્ષે એની ડિમાન્ડ પ્રમાણે વધારીશું। પીજીના કોર્સ એક ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાલે છે અને બીજા સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રીજી યુનિવર્સિટી છે જે MDનો કોર્સ શરૂ કરી રહી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રથમ પારૂલ ઇન્સ્ટિટ્યૂટ હશે જે MD કોર્સ શરૂ કરશે।